इफ यू आर थिंकिंग के सर फॉर्म्यूला नहीं आवड़ती बाकी कंसेप्ट समझाए एनो मतलब तमने चेप्टर आवड़े केम के फॉर्म्यूला तो तमारे याद रखवानी मतलब मारे तमने मान लो के कंसेप्ट नहीं समझाता तो कंसेप्ट नहीं समझाता तो एमा मारू कई काम है बाकी तमने फॉर्म्यूला नहीं आवड़ती तो एनो मतलब कि तो तमारे वर्क करवानू छे आई हैव नथिंग टू डू इन दैट एमा मारे तो कई काम करवानू आवतु नथी बराबर छे सो इफ यू आर इन अ सीच्युएशन के सर फॉर्म्यूला में ज प्रॉब्लम थाई है एटले तमने चेप्टर आवड़े जेवू ज कहेवाय बराबर छे पण हा एक वस्तु कही दऊं चेप्टर नीड प्रेक्टिस तमारे प्रेक्टिस करवी पड़शे अदरवाइज तमने एक्जाम में कन्फ्यूजन ही कन्फ्यूजन बराबर मगज में कहीं बेसे ज नहीं ओके सो इट नीड प्रेक्टिस ट्रूली स्पीकिंग इफ यू आर डेम श्योर के सर मैंने चेप्टर आवड़े जे स्पेसिफिकली इन माय लेक्चर आई एम गोइंग टू अवेल दिस काइंड ऑफ फेसिलिटी मने एटलो ख्याल छे कि अमुक स्टूडेंट ने 100% सर टोटली फावे छे आ चेप्टर में कोई डाउट नहीं तमे आपो एसम करी दीए तो तमारे बीजू कई वर्क करवू होय तो तमे करी शको छो मतलब चेप्टर में कई खास छे नहीं बराबर छे जेने एक वक्त मगज में कंसेप्ट बेसी गया छे लॉजिक बेसी गया छे एने एना माटे आ चेप्टर कई नहीं बराबर छे इट इज एज ईजी एज कैश फ्लो स्टेटमेंट हाँ टर्म्स एंड कंडीशन्स अप्लाय कि तमने फॉर्म्यूला आवड़ती होवी जोईए અને તમે લોજિક સમજેલા હોવા જોઈએ કે કેમ આવું કરવાનું અધરવાઇઝ ઇન એક્ઝામિનેશન યુ વિલ ડેફિનેટલી ગેટ કન્ફ્યુઝ કે આ વસ્તુ આવે કે ન આવે બરાબર માન લો કે ઇફ યુ આર કેલ્ક્યુલેટિંગ કરંટ રેશિયો તો યુ વિલ ગેટ કન્ફ્યુઝ કે ફર્નિચર લેવાનું કે નહીં લેવાનું તો એનો મતલબ તમને નથી આવડતું બરાબર બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કેમ કે 10 ક્વેશ્ચનના 8 માર્ક તમને કોઈ સબ્જેક્ટ નથી આપતો સ્ટેટિસ્ટિક્સમાં બી નહીં ઇકોનોમિક્સમાં બી નહીં ઓસીમાં પણ નહીં ક્યાંય આવું કન્ફર્મ નથી કે ભાઈ આટલા સમ કરો એટલે સીધા તમને 8 માર્ક મળી જાય બરાબર છે ઇકોનોમિક્સમાં 5 માર્ક માટે કેટલું વાંચવું પડે છે ઓસીમાં કેટલું વાંચવું પડે છે અને તો એ 5માંથી 5 આવે છે ક્વેશ્ચનમાં ના બરાબર એટલે થોડુંક રિલેવન્સ સમજો ઇટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી ઇન યોર બેનિફિટ આગળ આવવામાં કંઈ વાંધો જ નથી
લાસ્ટ લેક્ચરમાં કોઈને હોમવર્ક આવ્યું હતું? સ્ટેટમેન્ટ લખવાનું? સ્ટેટમેન્ટ લખવાનું હોમવર્ક આવ્યું હતું કોઈને? ચેક કરવાનું બાકી હોય એવું? એવો મને તો બે ત્રણ દિવસ રહી ને યાદ આવે. એક હોમવર્ક જ એવી વસ્તુ છે કે જે યાદ રહે છે. સ્ટીલ ધ લિસ્ટ ઇઝ નોટ અપ ટુ ધીસ ઓનલી. ક્યારેક ક્યારેક તમારે સીઓ, ક્યારેક ક્યારેક નહીં, સીઓજીએસની ફોર્મ્યુલા આવશે. ક્રેડિટ સેલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું એની બી ફોર્મ્યુલા, આમ તો ફોર્મ્યુલા કહેવાય નહીં, એને લોજિક જ કહેવાય, બટ સ્ટીલ એ પણ ક્યારેક આવશે. એક ગ્રોસ પ્રોફિટનું લખી દઉં તમને, ગ્રોસ પ્રોફિટનું લખવું પડશે. શું કરે તું બાળક? લખો તા મહેનત લખેલી અહીંયા? બરોબર છે, હશે વાંધો નહીં. ક્યાં હોમવર્ક? મેં ક્યાં તને કેવું કીધું? તું યાર ખાલી ખોટો હું તારા ઉપર ડાઉટ કરું એવો ડાઉટ કરસ. જોવો એ રીતે એટલે કેવું બોલે? પાડી લીધો એ મોબાઈલમાં. જા વિશાલ જને પૂછ્યો, એ તારો ફોટો પાડી લેશે. હે ભગવાન, કંઈક તો હરખી રીતે લાખ, કંઈક તો હરખી રીતે લખ. આમ બે પેજમાં ન લખીએ પણ આવડું મોટું બોર્ડ જે ક્યાંથી એક પેજમાં હોય? અરે હાથી ને ડબ્બીમાં પૂરું હોય ક્યાંથી મેળવ? ચાલો હશે, જવા દે. લખ્યું તો કરા બાકી છે કોઈને? કરો ફટાફટ, ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ, બોલ.
બસ દસ એ નથી પૂરા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આ બે ગણો તો દસ થાય. બધું કરંટ રેશિયો થી. હા, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આવશે હજી રસ્તામાં જ. કરંટ રેશિયો મતલબ કયો સમ થાય? ઈટ was a student new admission aayo true sadev kahin gayo ye nahi koi sadev to ave kon e ga to chashma open vatsal 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 aayo lambi hai lambi hai halo ના મને સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું હું હાઈસ્ટ ક્લાસમાં કોઈક આવ્યું ડાઉટ પૂછવા વાળું તો એવો ગયો વિચાર પતી ગયો. એ પતી ગયો, એ ઓળખે છે કામ કરતા. કેટલાને બાકી છે? કોઈને બાકી નથી, બધાને પતી ગયો. ક્વેશ્ચન નંબર એટ તમને કરંટ રેશિયો અને લિક્વિડિટી રેશિયો લિક્વિડ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. See, when you are calculating current ratio, current assets upon current liability. કરંટ અસેટ્સ છે, કરંટ અસેટ્સ મતલબ સીઆઈટી સીએસઓ બરાબર છે, અને કરંટ લાયબિલિટી મતલબ એસટી ઓએસ, ઓલ ધોઝ પર્ટિક્યુલર થિંગ્સ વિચ કમ્સ અંડર ધ હેડ ઓફ ઓર વિચ કમ્સ અંડર ધ કેટેગરી ઓફ સીઆઈટી સીએસઓ, કરંટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ પેબ ટ્રેડ રિસિવેબલ ઇન્વેન્ટરીઝ કેશ એન્ડ કેશ ઇક્વિવેલેન્ટ શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ ઓર ધ લાસ્ટ વન ઇઝ અધર એક્સપેન્સીસ મતલબ આઉટસ્ટેન્ડિંગ પ્રીપેડ એક્સપેન્સીસ આપણે એડવાન્સમાં પે કર્યા હોય, કોઈની પાસેથી પૈસા લેવાના બાકી હોય. સો ઓલ ધોઝ થિંગ્સ વિલ બી કવર્ડ અંડર કરંટ અસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટી મતલબ ડેપ્ટર્સ છે, બિલ્સ પેએબલ છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે, ઓલ ધીઝ થિંગ્સ વિલ કમ અંડર ધ હેડ ઓફ કરંટ લાયબિલિટી. વોટ ઇઝ ધ ડિફિકલ્ટ ઇન ધ ક્વેશ્ચન? ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇઝ દેટ તમારે સમજવાનું છે કે કરંટ લાયાબિલિટી કઈ કઈ છે.
અને કરંટ એસેટ કઈ કઈ છે. આના માટે તમે સીધે સીધું તો કંઈ ગોખી નહીં શકો, તો બેટર શું છે, કંપની ફાઇનલ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ. એ યાદ હોય તો તમને તરત ખ્યાલ આવી જાય ધીસ ઇઝ કરંટ એસેટ એન્ડ ધીસ ઇઝ કરંટ લાયબિલિટી. એ સ્ટેટમેન્ટ યાદ હશે અને ભગવાનની ઈચ્છા હશે ને આપણે ફાઇનલ અકાઉન્ટ ક્લાસમાં ચલાવશું, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી બેનિફિશિયલ ફોર યુ, બહુ હાઈલી બેનિફિશિયલ રહેશે એ વસ્તુ. બરાબર છે, ચલો લેટ્સ બિગિન કરંટ એસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટી. લાવ ભાઈ એકાદી બુક જોઈશે, ફટાફટ જોઈ લો. તમને એક વખત કહી દઉં, સ્ટોક, ડેપ્ટર્સ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, ત્રણેય વસ્તુ કરંટ એસેટ છે. ફર્નિચર એસેટ કહેવાય પણ કરંટ નહીં. બરાબર છે, એસેટ કહેવાય પણ કરંટ નથી. બરાબર છે, બિલ્સ પેએબલ કરંટ લાયબિલિટી, શોર્ટ ટર્મ લોન કરંટ લાયબિલિટી, બિલ્સ રિસીવેબલ કરંટ એસેટ. બેડ ડેટ રિઝર્વનું શું કરવાનું, બેડ ડેટ રિઝર્વ વિલ ગેટ ડિડક્ટેડ ફ્રોમ ડેપ્ટર્સ. ડેપ્ટર્સનું અમાઉન્ટ છે 250,000 એન્ડ 20,000 વિલ ગેટ ડિડક્ટેડ ફ્રોમ દેટ, સો ડેપ્ટર્સનું અમાઉન્ટ થઈ જશે 230,000. એક્સપેન્સ ઇન એડવાન્સ, પ્રીપેડ એક્સપેન્સીસ અસેટ છે. ક્રેડિટર્સ લાયબિલિટી એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 50,000. બરાબર, કરંટ એસેટનો ટોટલ કરો અને કરંટ લાયબિલિટીનો ટોટલ કરો. વોટ આર ધ વોટ ઇઝ ધ ટોટલ ઓફ કરંટ એસેટ એન્ડ વોટ ઇઝ ધ ટોટલ ઓફ કરંટ લાયબિલિટી? 2.24 એટલે બસ, તો પછી 24 સુધી લખવાનું, 2.24:1 એટલું જ લખવાનું. હા, એક વખત જોઈ લો કરંટ એસેટ અને કરંટ લાયાબિલિટીનો ટોટલ તમારી રીતે કરી લ્યો. ઇફ યુ આર ફાઇન્ડિંગ એની કાઇન્ડ ઓફ કન્ફ્યુઝન દેન યુ શુડ ટેલ મી. બરાબર છે, સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, યુ મસ્ટ બી અવેર દેટ વોટ ઇઝ કરંટ એસેટ એન્ડ વોટ ઇઝ કરંટ લાયાબિલિટી. બસ આટલું તમને સમજ હોવી જોઈએ. લિક્વિડ એસેટ્સ, મતલબ કરંટ એસેટ માઇનસ પ્રીપેઇડ એક્સપેન્સ માઇનસ સ્ટોક. કરંટ એસેટ ઇઝ 7,85,000. વોટ ઇઝ પ્રીપેઇડ એક્સપેન્સ? 60,000. એન્ડ વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ સ્ટોક? 3 લાખ. 4,25,000 divided by 3,50,000, you will get 1 point something. 2,148. 1.21:1 is the answer. Lucky lo, doubt hoy to puchhi lo. There is one important MCQ. Tamaro je chart che, chart ma lakhi dio jode jode, ahiya dhyan. What is the ideal current ratio? Then it is 2:1. And what is the ideal liquid ratio? What is the ideal liquid ratio? Then it is 1:1. What is ideal current ratio? It is 2:1. And what is ideal current ratio, liquid ratio? It is 1:1. Either in section A or in section B. Most probable question che. Brahmaji. Ganipati theory kaadi naakhi je. But still, this is important. See, I must say, કોઈ પણ
એપિડેમિક ઓર કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ એવી સિચ્યુએશન ઊભી થાય ને વિચ અફેક્ટ્સ ધ માસ વિચ અફેક્ટ્સ ધ પબ્લિક, એટલે માનો કે વોર થાય ને, વોર કોઈ પણ કન્ટ્રીમાં, એટલે તરત ઇનઇક્વાલિટી વધી જાય. દેર ઇઝ અ ક્લાસ ઓફ પીપલ હુ ગોટ બેનિફિટેડ બીકોઝ ઓફ વોર, બરાબર છે, એન્ડ દેર ઇઝ અ ક્લાસ ઓફ પીપલ હુ સફર્ડ હ્યુજ લોસ બીકોઝ ઓફ વોર. ઘણા બધા એવા લોકો હોય જેની પાસે ધૂમ પૈસો થઈ જાય, અને ઘણા બધા એવા લોકો હોય જે સાવ બરબાદ થઈ જાય. સો બીકોઝ ઓફ ધીસ પેન્ડેમિક ટુ ક્લાસ હેઝ બીન ક્રિએટેડ ઇન યોર ક્લાસ. There are some students who have almost completed the syllabus. જે લોકોએ ટાઈમનો યુઝ કર્યો છે, એન્ડ દેર આર સમ સ્ટુડન્ટ્સ હુ આર જસ્ટ સ્ટાર્ટિંગ વિથ ધ સ્ક્રેચ, ઝીરોથી સ્ટાર્ટ કરે છે. જેને આવડે છે, રાધર દેન ટુ વેસ્ટ ટાઈમ ઓન ધીસ, યુ શુડ સ્ટાર્ટ પ્રિપેરિંગ સેક્શન એ એન્ડ સેક્શન બી. તમારે અત્યારે શું કરવું જોઈએ, તમારે અત્યારે સેક્શન બી છે ને એ પ્રિપેર કરવું જોઈએ. ડોન્ટ વેસ્ટ ધ ટાઈમ, ખાલી ફોકટનો આના ઉપર ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી, તમને આવડતું હોય તો, બરાબર. બાકી જે લોકો ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરતા હતા અને જેને હું ઓળખું છું કે હા ભાઈ આટલા આટલાનું, તો મને પક્કો ખ્યાલ છે કે એમને આમાં પ્રશ્ન થશે જ નહીં. પછી જેસી જીસકી સોચ, હું કંઈ ના કહી શકું. ઓકે, નેક્સ્ટ ફોર રેશિયોઝ, એક્ટિવિટી રેશિયો. બાકી છે કોઈને આ લખવાનું? બાકી છે કોઈને લખવાનું? કમ્પ્લીટ કરો બાકી હોય તો. ના 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 ના, એવું કંઈ ન કરાય ક્લાસમાં. ના ના ના, જીવનમાં તમે એક વખત આગળ આવો પછી પાછો જવાનો વિચાર નહીં કરવાનો, પછી પતી ગયો. હવે આગળ વધતું હોય તો વધી શકાય. ના ના, ત્યાં નહીં. નેક્સ્ટ ફોર રેશિયોઝ, એક્ટિવિટી રેશિયો. અહીંયા ધ્યાન આપો ફટાફટ. ડેબ્ટર્સ ટર્ન ઓવર રેશિયો એન્ડ ક્રેડિટર્સ ટર્ન ઓવર રેશિયો. આઉટ ઓફ ઓલ ધ ક્વેશ્ચન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ ડેબ્ટર્સ ટર્ન ઓવર રેશિયો એન્ડ ક્રેડિટર્સ ટર્ન ઓવર રેશિયો. ચાર માર્કમાં જેટલા સમ પૂછાવાના છે એમાં ઇટ ઇઝ નોટ શ્યોર કે કયા ચેપ્ટરના બે ક્વેશ્ચન હશે. મતલબ દરેક ક્વેશ્ચનનો, દરેક ચેપ્ટરનો એક એક ક્વેશ્ચન તો હશે જ. રેશિયોનો એક ક્વેશ્ચન 100% હશે, કેશફ્લોનો એક ક્વેશ્ચન 100% હશે, ગુડવિલનો એક ક્વેશ્ચન 100% હશે, બરાબર છે. વન ક્વેશ્ચન વિલ બી ફ્રોમ એનાલિસિસ ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ. કયા ચેપ્ટરના બે ક્વેશ્ચન હશે, દેન ધ હાઇએસ્ટ ચાન્સીસ ઇઝ ઓફ ગુડવિલ એન્ડ રેશિયો એનાલિસિસ. એમાંય તે હાઇએસ્ટ ચાન્સીસ ગુડવિલ અને રેશિયો એનાલિસિસમાં રેશિયો, રેશિયોના બે ક્વેશ્ચન આવવાના પૂરા ચાન્સીસ છે. બિકોઝ તમારી પેપર સ્ટાઇલ નહોતી, જે ઓલ્ડ પેપર સ્ટાઇલ હતી એમાંય તે રેશિયોના બે ક્વેશ્ચન આવતા હતા અને કેશફ્લોના બે ક્વેશ્ચન આવતા હતા. પણ કેશફ્લોમાં તો હવે બે ક્વેશ્ચનનો મતલબ જ નથી રહ્યો, બરાબર છે. કેશફ્લો અને રેશિયોના પહેલાં પણ બે જ ક્વેશ્ચન આવતા હતા, ઓરમાં આવતા હતા, ઇન્ટરનલ ઓપ્શન, નોટ જનરલ ઓપ્શન, બરાબર. બટ રાઈટ નાવ તમને જનરલ ઓપ્શન આપી દીધા છે, તો રેશિયોના બે ક્વેશ્ચન આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બેમાંથી એક ક્વેશ્ચન ડેમ શ્યોર ડેપ્ટર્સ ટર્ન ઓવર રેશિયો અને ક્રેડિટર્સ ટર્ન ઓવર રેશિયો હશે. આ બેમાંથી એક ક્વેશ્ચન તો હશે જ, પૂરેપૂરા ચાન્સીસ છે એના, બરાબર. કોઈ 100% એશ્યોરન્સ નથી, બરાબર. દેર કેન બી નથિંગ લાઇક 100%. મેક્સિમમ આપણે લાઇફ બોય જેટલું કરી શકીએ, 99.99%, બરાબર છે. પછી કોમર્સનો સ્ટુડન્ટ રાઉન્ડ ફિગર કરીને 100 કરી નાખે, એનો પ્રશ્ન છે, બરાબર. ચલો, વોટ ઇઝ ડેપ્ટર્સ ટર્ન ઓવર રેશિયો એન્ડ વોટ ઇઝ ક્રેડિટર્સ ટર્ન ઓવર રેશિયો. માન લો કે મારા બિઝનેસમાં મેં ક્રેડિટ સેલ કર્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે ક્રેડિટ સેલ કરો છો, તમે ક્રેડિટ સેલ કરો છો તો કેટલા દિવસમાં તમને તમારા ડેપ્ટર્સ પેમેન્ટ આપી દે છે, બરાબર. જેના બિઝનેસમાં ડેપ્ટર્સ પાસેથી, જેના બિઝનેસમાં ડેપ્ટર્સ પાસે, જો માણસ જેનો વ્યવસ્થિત બિઝનેસ ચાલતો હોય, જેનો યરલી સમજો કે 1.5 કરોડનું ટર્ન ઓવર હોય કે 3-1 કરોડનું ટર્ન ઓવર હોય, એ રાત્રે સૂતો હોય ત્યારે કોઈ દિવસ એવા વિચાર ના આવે કે મારો ધંધો વધારવો કેવી રીતે, હાઉ ટુ ઇન્ક્રીઝ માય સેલ, બરાબર છે. એને હંમેશા એ જ વિચાર આવે, ઓલાની પાસેથી આટલા લેવાના બાકી છે, ઓલાની પાસેથી આટલા લેવાના બાકી છે, કેવી રીતે કોની પાસેથી પૈસા કઢાવવા. બિઝનેસ તો ચાલશે, એનો કોઈ ઇસ્યુ જ નથી, પૈસા કેમ કઢાવવા લોકો પાસેથી. સો ઇમ્પોર્ટન્ટ શું છે કે ડેપ્ટર્સ, માન લો કે કોઈ એક માણસ છે એના બિઝનેસમાં 10 લાખ રૂપિયાના ડેપ્ટર છે, ડેપ્ટર તો કરંટ એસેટમાં કેલ્ક્યુલેટ થઈ જાય ને,
બરાબર છે, ડેપ્ટર વધારે છે એટલે શું થશે, કરંટ રેશિયો એનો વધી જશે. પણ ડેપ્ટરની રિકવરી શું, વોટ ઇઝ ધ રિકવરી રેટ ઓફ યોર ડેપ્ટર, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ડેપ્ટર્સનો રિકવરી રેટ, દેટ ઇઝ કન્સિડર્ડ એઝ ડેપ્ટર્સ ટર્ન ઓવર રેશિયો. બરાબર, તો ડેપ્ટર્સ ટર્ન ઓવર રેશિયો કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, તો એક સિમ્પલ કહું તો ડેપ્ટરને આપણે સેલ કરીએ તો ક્રેડિટ સેલ અપોન ડેપ્ટર્સ જેટલા આપ્યા હોય, ઓપનિંગ ડેપ્ટર્સ, ક્લોઝિંગ ડેપ્ટર્સ, ઓપનિંગ બિલ્સ રિસીવેબલ, ક્લોઝિંગ બિલ્સ રિસીવેબલ, ચારે ચારનો ટોટલ કરીને ડિવાઈડ બાય ટુ, ચારે ચારનો ટોટલ કરીને ડિવાઈડ બાય ટુ. બરાબર, પછી એવરેજ ડેપ્ટર્સ પ્લસ એવરેજ બિલ્સ રિસીવેબલ ડિવાઈડ બાય ટુ, પછી એવરેજ ડેપ્ટર અલગથી કેલ્ક્યુલેટ કરવાનું, એવું જ નહીં કરવાનું. બરાબર, હા એવું બી કરવું પડે ઇફ યુ આર ક્રોસિંગ 85. દે અમને તો સર એવું કીધું હતું કે આવું નહીં કરવાનું, કંઈ જરૂર નથી. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. ઇફ યુ આર ક્રોસિંગ 85 તો તમારે પહેલાં એવરેજ ડેપ્ટર્સ કેલ્ક્યુલેટ કરવું જોઈએ, પછી એવરેજ બિલ્સ રિસીવેબલ કેલ્ક્યુલેટ કરવું જોઈએ, પછી એવરેજ ટ્રેડ પેએબલ્સ કેલ્ક્યુલેટ કરવું જોઈએ. ધીસ ઇઝ ધ પ્રોપર મેથડ, આ પ્રોપર મેથડ છે. બરાબર, હવે એ પ્રોપર મેથડમાં જઈશ તો કાંઈ મેળ નહીં આવે. બરાબર, બેટર છે કે આપણે થોડીક વ્યાજબી મેથડ યુઝ કરીએ. ક્વેશ્ચન નંબર 18 જો ફટાફટ. જસ્ટ બિફોર 2 to 3 days આઈ ગોટ અ મેસેજ ફ્રોમ સ્કૂલ દેટ દરેક સ્કૂલનો એક પ્રોપોગેન્ડા હોય, દરેક એક એમ હોય. બરાબર છે, તો એઝ ઓફ નાવ એવરી ઈચ એન્ડ એવરી સ્કૂલ ઓર ઈચ એન્ડ એવરી ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ટ્રાઇંગ ટુ મેક ધ સ્ટુડન્ટ એબલ ટુ ગેટ મોર માર્ક્સ વિથ લેસ એફર્ટ્સ. જે મેં તમને પહેલાં કીધું હતું. બરાબર છે, ઓછી મહેનતથી તમે કેવી રીતે વધારે માર્ક્સ લાવી શકો એના માટે તમારે સ્ટ્રેટેજી બનાવવાની છે. વન્સ યુ ક્રોસ 80-85 દેન યુ શુડ વર્ક ફોર પરફેક્શન. ડેપ્ટર્સ ટર્ન ઓવર રેશિયો સમમાં ક્રેડિટ સેલ આપ્યું છે, ટુ લેખ, થ્રી લેખ રાખ્યા આપણે ક્યાં, ઓપનિંગ ડેપ્ટર્સ 70,000, ક્લોઝિંગ ડેપ્ટર્સ, ઓપનિંગ બિલ્સ રિસીવેબલ અને ક્લોઝિંગ બિલ્સ રિસીવેબલ 6,000 ડિવાઈડ બાય ટુ, એનીબડી ઇઝ હેવિંગ ડાઉટ ઇન ધીસ 5 times અપ ટુ 5 times કોઈને ડાઉટ છે? સર અહીંયા તમે 2:1 લખ્યું, પછી અહીંયા 5 times લખ્યું, આવું ફરી કેમ જાઓ છો? તો વેન યુ આર ટોકિંગ અબાઉટ એક્ટિવિટી રેશિયો, જ્યારે તમે એક્ટિવિટી રેશિયો કેલ્ક્યુલેટ કરો છો તો આન્સર કમ્સ ઇન ટાઈમ્સ, આન્સર ટાઈમ્સમાં આવશે. વેન યુ આર કેલ્ક્યુલેટિંગ પ્રોફિટેબિલિટી રેશિયો તો આન્સર પર્સન્ટેજમાં આવશે. બરાબર છે, એન્ડ વેન યુ આર કેલ્ક્યુલેટિંગ, ના જો કે તમારે 3 જ છે, એક તો ગાડી નાખો છે. બરાબર છે, આપણે આટલું જ છે. 5 times, પણ 5 times એટલે શું? તો કે આખા વર્ષમાં મારા ડેપ્ટર્સ ટોટલ 5 વખત ક્લિયર થાય છે, મતલબ 5 વખત પેમેન્ટ આપે છે. માન લો કે મેં વિવેક મહેશ્વરીભાઈ છે એમને ગુડ્સ સેલ કર્યો છે, પછી 100 રૂપિયાનો ગુડ્સ સેલ કર્યો, કે 1 લાખ રૂપિયાનો ગુડ્સ સેલ કર્યો, કે 5 લાખનો ગુડ્સ સેલ કર્યો, આખા વર્ષમાં 5 વખત એ મારું અકાઉન્ટ છે. મતલબ 1 વખત સેલ કર્યો હોય આખા વર્ષમાં એવું તો હોય નહીં, કોન્કરન્ટ બેઝિસ પર 15-20 દિવસે મહિને સેલિંગ થતું હોય, આખા વર્ષમાં એ 5 વખત મારું અમાઉન્ટ ક્લિયર કરી આપે છે. બરાબર, જો 10 વખત ક્લિયર કરી આપતો હોય તો વધારે સારું કહેવાય, કે ઓછા ઓછા ટાઈમમાં મને પેમેન્ટ આપી દે છે. કોઈ પણ એક તમારો ટ્રેડર હોય, કોઈ પણ એક ટ્રેડર હોય કે જેની સાથે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય બિઝનેસમાં, તો મિનિમમ 1 વર્ષમાં
20-25 ટ્રાન્ઝેક્શન તો મિનિમમ થતા હોય. કોઈ એવો માણસ ના હોય કે 2-3 મહિને ગુડ્સ પરચેસ કરે, બરાબર, અને હોય તો એનો ધંધો ચાલે નહીં, રેશિયો એનાલિસિસ સુધી પહોંચે જ નહીં, ફાઇનલ અકાઉન્ટમાં જ લોસ આવી જાય, મુકભાઈ ધંધો બંધ કરી દે. રેશિયો એનાલિસિસની તો જરૂર એને પડે જેનો બિઝનેસ સારો ચાલે છે, એને ડેવલપ કરવું છે. બરાબર, એનાલિસિસ શું કરે અંદર, બરાબર. સો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ 5 ટાઈમ્સ એ પેમેન્ટ કરે છે તો તમારે એને મંથ્સમાં કેલ્ક્યુલેટ કરવું પડશે, વીકમાં કેલ્ક્યુલેટ કરવું પડશે અને ડેઝમાં કેલ્ક્યુલેટ કરવું પડશે. મતલબ 12 ડિવાઇડ બાય 5, તો ભાઈ 2.4 મંથ્સમાં એક વખત પેમેન્ટ કરે છે. કેટલા ટાઈમે વિવેકનું પેમેન્ટ આવે છે? તો કે 2.4 મંથ્સમાં એક વાર પેમેન્ટ આવે છે. વીક 52 ડિવાઇડ બાય 5, તો 10.4 વીક પછી એક વાર પેમેન્ટ આવે છે. એન્ડ ઇફ આઈ હેવ ટુ કેલ્ક્યુલેટ બાય ડેઝ, 360 આપ્યું હશે તમને, તો 72 ડેઝ પછી, મતલબ 72 ડેઝમાં એક વખત પેમેન્ટ આવે છે. ઓકે, સો ધીસ ઇઝ મંથ, વીક અને ડેઝ, બરાબર. સો ધીસ ઇઝ ધ હોલ કન્સેપ્ટ. કમ્પલસરી તમારે મંથ, વીક અને ડેઝમાં કેલ્ક્યુલેશન કરવી પડશે. 4 માર્કનો સમ આટલી કેલ્ક્યુલેશન હોય તો બને, બરાબર. અધરવાઇઝ આ સામે કરી એટલી કેલ્ક્યુલેશન હોય તો 4 માર્કનો સમ બને, બરાબર. ત્યારે સમ ક્વેશ્ચન બહુ નાના નાના સમ છે, એ 4 માર્કમાં પૂછાવાના કાંઈ ચાન્સીસ નથી. કંઈક તો પછી વ્યાજબી હોવું જોઈએ ને. લખી લો શું છે, બોલ. તને એમ ન થાય કે આપણને આવડે છે તો સમ કરી નાખીએ, એટલે તમને કીધું લઈ આવું, એટલે આગળ કરો ને. ફોર્મ્યુલા તો લખાય ને, થોડુંક જે વ્યવહાર કરવાનો હોય સમનો એ વ્યવહાર તો કર. ના તને પ્રતિક ના પાડે મને કે, હાલે કર સમ, મને કે ના પડે તો આપ્યું ને ત્યારે ના પાડી. બોલ ને, મોટો હોય તો એવાનો વાંધો. 70,000 + 50,000 + 20,000 + 6,000 / 2 આ ટોટલ ને ડિવાઇડ બાય 2 રે. હવે આ ઋષિ રાત તને નાને પણ અરે થઈ ગયું. હા જો કેટલો ડાયો છો બરો, આ બાબા નામ શું બાજુ બેઠો મિત, તારું તારું એમ આ ભાઈ માસ્ક માં યાદ એને કે તો આ તમે મને યાદ રાખો એ ઘણું કહેવાય. આમ પેલા દિવસે નોતા જોડકી હતા કોણ આવે શું નામ, દર્શન. દર્શન, આ તે તું કેલ્ક્યુલેટર નથી લાવ્યો બેટા, ગીરવે મૂક્યું છે. અરે રે, કોરોના કાળમાં કેલ્ક્યુલેટરની ચોરીના કેસ વધ્યા એવું થયું ને. આપણે તેમાં ક્યાં આપણે આડું અવળું બોલી જઈએ, રેકોર્ડિંગ થાય તો ખબર કઈ રીતના પડે. કીધું હોય નેટ પ્રોફિટ રેશિયો ગોતો, ક્રોસ પ્રોફિટ રેશિયો ગોતો, એવું કીધું કીધું જોઈએ ને ક્લિયરલી, કયો ગોતો નહીં કીધું હોય. પ્રતિક બધા રેશિયો ગોતીને આવી જાય, અડધી કલાકે સમ પૂરો થાય. જો ભણતા હોય ને તમે, એક વસ્તુ હંમેશા યાદ રાખો, ભણતા હોય ને ત્યારે મનમાં સારા વિચારો રાખીને ભણવાનું, બી પોઝિટિવ, બરાબર. આપણે એમ જ વિચારવાનું કે વિવેક સજ્જન માણસ છે અને છે જ તે. ચલો બાકી છે કોઈને, લાલ 11 કે 11:50 11:50 લેક્ચર પતે, હા 3 મિનિટની વાર. એ શાંતિ હો ભાઈ, નકમ મારે પછી સ્ટેટમેન્ટ પૂછવા પડશે. ઇલસ્ટ્રેશન 11 એન્ડ ઇલસ્ટ્રેશન 12 ઇલસ્ટ્રેશન 12માં તમને વર્કિંગ કેપિટલ કીધું છે, યુ શુડ અવોઈડ ધેટ. 11 અને 12 બંને ટ્રાય કરજો, આવડશે. ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી ટુમોરો.
Thank you.